એક જગ્યાએ મોરલો બોલ્યો, મોરલે ટહુકો કર્યો ને તો કોયલ જોઈ ગઈ, કોયલ સાંભળી ગઈ, જોઈ હું ગઈ સાંભળી ગઈ, ઓહો મારો મારો ટહુકો ને સામે ટહુકો મિચ થાય છે, મેચિંગ કરે કર્યું થાય છે. હમણાં નરેશભાઈ ને મેચિંગ થઈ ગયું છે. હમણાં એટલે એ જે બાજુથી અવાજ આવ્યો ને એ બાજુ કોયલ બેન ગયા, એ કોયલ બેન ગયા ને ત્યાં મોરલો તો ઉડીને વયો ગયો, ત્યાં ઘૂડ બેઠેલું. તે કોયલ ને હું જોયું કે આજ બોલ્યું છે ને, એટલે કોયલે પૂછ્યું કે હમણાં જે ટોંકો થયો કે હું એ તમે બોલ્યા? ઘૂડ કે ગોઠવાઈ જતું હોય તો હા પાડીને વાંધો નહીં. એટલે નરેશભાઈ ઘૂડે એમ કીધું, એ ટંકો તમારો હતો? આમ કામ કર્યો દાંત કાઢવા, તારું દીકરા ગોઠવાનું છે એમ. પછી બાપુ કર્યું શું કે તો પણ અત્યારે તો ટંકો કરો, એટલે ઘોડો ભાઈ ઈશારા જ કરે, બોલતો નથી. કે પણ બોલો તો ખરા. તે એક પગે લખ્યું ઘોડે, 12 વર્ષનું મૌન છેલ્લો ટહુકો હતો, છેલ્લો ટહુકો 12 વર્ષનું મૌન. કોયલ નથી બોલે, 12 વર્ષે બોલશે પણ ટહુકો તો સારો જ હતો. પણ લેવાય, લગ્ન થઈ ગયા, 4-5 છોકરા છે, ઘોડિયાઓ, ઘૂકુ ઘૂકુ ઘૂડ અને કોયલ ઘૂકુ, અને 12 વર્ષે બોલો બોલ્યો ઘૂકુ. અરર, એમાં હૈડા હાલોની આવ્યું જ નહીં સાહેબ, ઘૂઘુ આવ્યું છે. મારો કહેવાનો અર્થ એ છે કે જા મીઠું બોલાય, પ્રિય બોલો, જેટલું બોલો એટલું સારું બોલો, જેટલું બોલો એટલું સૂરમાં બોલો, ઘરમાં જેટલું મીઠું બોલશો ને મજા આવશે. મીઠું આ પોપટ બોલે કે બાપનો દીકરો છે, કેટલું મીઠું લાગે. કોયલ બોલે, હું કે તો સમજાતું જ નથી ને, કોયલ હું કે સમજાય, બેનું સમજાય છે કે કોયલ હું કહેવા માગતી હોય, અવડી ઉવડી દેતી હોય, આપણને ક્યાં એની ભાષા સમજાય. આપણે એ આંબા બેઠી હોય ને, આપણે આંબા હેઠે ખાટલો લઈને જઈએ ને કૂતી, આપણે કહેતી અહીંયા મર્યો, આપણે અહીંયા ખબર છે હું બોલે. પણ એ મીઠો છે, મોરલો શું બોલે છે ખબર નથી, પણ એનો ટહુકો મીઠો છે. ઘોડિયામાં પડેલું બાળક ઘૂઘવાટા કરે છે, હું બોલે છે એ ખબર નથી, પણ એનો ઘૂઘવાટો મીઠો લાગે છે. એમ જ્યાં મીઠું હશે, જ્યાં સારું હશે, ત્યાં માણસને આનંદ આવશે. ટૂંકું બોલીએ, લહેર કરીએ, અમુક તો પ્રશ્ન મોટો હોય કે જવાબ મોટો હોય, અમુકનો તો પ્રશ્ન જ અવડો હોય, એટલે ભાવનગર પગો ત્યાં સુધી પ્રશ્ન પૂરો ન થાય. અને પછી આપણે પૂછવું પડે કે શરૂ ક્યાંથી કર્યું હતું, એ તો કે, એ પ્રશ્ન તો કે, તારો જવાબ, જવાબ બે જ શબ્દનો હોવો જોઈએ. અઘરું થાય ને માણાને, અને આપણે માણા જ છે, એ વાત ફાઇનલ છે. ઉપરથી જ ભગવાન આપણે મોકલા, તમે જાઓ માણા. પછી અમુકને ભગવાન ભૂલી ગયો છે, મોકલ્યો કે નથી મોકલ્યો, હકીકત ખરેખર આવું કે 3 વાર ભટકાણો કાંઈ નહીં થયો, પણ થાય છે ને, લિસ્ટમાં જ નથી થયું આમાં તો. 3 વાર હું, 5-6 વાર ભટકાતો ગોબો ન પડે એમ, હું કામ લિસ્ટમાં જ નથી ને. હા, ત્યાં હજી સુધી આધાર કાર્ડ જોઈન્ટ નથી કર્યું. હા, એક ભાઈ મને આવ્યા, મને કે માયાભાઈ કાલે મને કે જમવા આવશો, કામ મને કે મારા બાપાને હરાતમાં ભેળવી છે. મેં તારા બાપા જીવતા હતા, કુટુંબમાં નહોતા ભેળે, હરાતમાં એના ભળાવે. અમુક માણા માણામાં નથી ભેળ્યા સાહેબ, પછી તો આપણે એક શ્રાદ્ધથી એને ભેળવવા પડતા હોય છે. અને આપણા બધા શાસ્ત્રો એવા છે, અમુક માણા દાડા ન ખાય, ખબર ને, અને અમુક માણા કોઈનો દાડો મૂકે નહીં. આખી નાઇટના બુઢિયાઓનું લિસ્ટ એની પાસે હોય, પછી ફોન કરીને પછી તમારે ઓલા ભાભા ગામમાં છે એને તબિયત કેમ છે, તો કે હજી શી ભડા ખાય, મારે અરે ભાઈ રે કરી, તારે તો માંદો પડે તો જ મેળ આવે ને એમ. ના, ઈશ્વર જે રાખે છે કે પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટના
વર્ષો મારો બાપો ફૂટ ઉપર ઉર્યો. કેવા કેવા ગામડા બધા, એ શહેર બધા બાપુ, એ અંદર હોળીઓ આવે. અમારી માવુના વેણ હાંસા પીડ્યા, પેલા ગીત ગાઈ ચુડોહ્યું આ બાઈ, ખસો ખસો વેવાયણ આગબોટ આવે. દરિયાનું વાણ કોઈ દી બજારમાં હાલે, હાલતા કરાવ્યા કે નહીં આપણે બોલો, ગાય ગાય ને કરાવ્યા, એટલે વેણ હારા કાઢો. આ જો હવે અત્યારે કે વડોદરામાં કેટલી હોળીઓ આવ્યું, અને પછી જેટલી હોળીઓ એટલી મગીર્યું વડોદરામાં. બહુ શું કામ, પાણીના કેળા હતા ત્યાં આપણે ખોરડા કરી નાખ્યા, એને પછી ક્યાંક હાલવું કે નહીં. કેટલી વસ્તી વધતી જાય વધતી જાય, પૃથ્વી ઘટતી જાય ઘટતી જાય, ગજબ છે. એટલે વસ્તી ગણતરી વાળા આવ્યા ને પૂછ્યું કેટલા છોકરા હતા, કે 7 છોકરા ને ત્યાં 6 બેનું. કે 13 જણા. અમારે ગરીબ માણસ ને કેટલા હોય બાપા, લે. ઓલો ગામ મૂકીને વયો ગયો ગણતરી કરવા આવ્યો છે, કે આ ગરીબ ને એટલા તો શ્રીમંત ને કેટલા જાય છે, વયો ગયો. બોલો બોલો, નથી નથી ગણવા. ના ના, એ તો કુટુંબ તો મોટું જ હોવું જોઈએ સાહેબ, હું હકીકત કહું. હા, મને આ નાનું કુટુંબ સુખી કુટુંબ મને મગજમાં બેહતું જ ના. હા, હકીકત છે ને સાહેબ, ખોટી વાત છે? નાનું કુટુંબ સુખી કુટુંબ. આ નરેન્દ્રભાઈ મોદીને કીજા ભરવું, 5 ભાઈઓ 1 બેન 6, મોટું કુટુંબ છે. જેટલા મોટા માણસો છે એ કોઈ ના, અમે કીજા 9 ભારું લ્યો. હું અંધાથી 9માંથી અંધાથી નાનો, તો અમે નાનું કુટુંબ સુખી કુટુંબ હતું. હું હોત, હું મારી જ વાત કરું ને, લ્યો તમને માયાભાઈ ન મળ્યા હોત, કારણ કે મારો 9મો વારો છે. બધા ભારુંમાં હું નાનો છું, મારે કોઈ ઉપર શું કામ કહેવું જોઈએ, તારી ઉપર તો શું કામ કહેવું જોઈએ. ના ના ના, ભગવાન બાપુ બેઠા છે, પૂછો. અમારે એક હેરી છે અમારા ગામમાં બોરડામાં, એ કે 11 થિયેટર નથી આખી હેરીમાં, આવો અમારી યાદ તમે દેખાડો છો. ના ના, એટલે નાનું કુટુંબ સુખી કુટુંબ શું કામ, આપણી ફેર. અરે આપણે જેટલે હાસવે કે ઘોડિયા રહીએ કે એટલી હોકાય. અરે ઘોડિયાને ક્યાં કરો બાપા, ખોયામાં એમણા લુંગીમાં હુઈ રહેતા. મારો નાથ હવ હોનું મોકલે છે. કોઈ કોઈનું કોઈ એમ કહેતું હોય કે અમે એને સારું કરી દઈએ, અમે ન હોત તો આમ, ના 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 ના, કોઈ આપણું બગાડી નથી શકતું અને કોઈ આપણે મદદ નથી કરતું. તમે કેવી રીતે રહેવા માગો છો એના ઉપર આધાર હોય છે. એટલે ભગવાન દાંત આપે એટલે સવાણું આપ્યા વગર રહેવાના જ નથી. આપણે આટલું કરી છે બાપુ, તમારે કઈ જા શેલા, એટલે આમ શેલા નહીં આ બધા, કઈ જાને કાનમાં ફૂકો માર્યું. હા, જ્યાં જિલ્લાને ફૂકો મારો એ તમારા દીકરા બીજું કોઈ, જો તમે એમ કહો નાનું કુટુંબ શું કરું, આપણે નહીં આ કરવો, મારી જ પડે ફૂકડો. હા, ગુરુ ધારણા તો કરવી જ પડે ને. ના ના, એમ આ બધું એવું છે ભાઈ. અને જેટલા એટલે આની અંદરથી ઘણું બધું થાય, મિત્રો પણ એટલા હોવા જોઈએ, અને મિત્રો પાછા આમ બાસકા જેવા હોવા જોઈએ. હા, અડધી રાચે હોઈએ હજી ફોન કરી છે કે વાંચે છે ને, હજી મારા મોટા બાપાને તાવ આવે તો, અને તારા મોટા બાપાને અમારે હેઠું કામ તાવ આવ્યો, તો છૂટ તું તો તૂટી જવાનું કહેતો હતો અમને. છેલ્લી વાત કહી, વાતને વિરામ આપો, બાકી તો આપણે પૃથ્વીને પાણીએ પગ્યો ને, એ તો હવે આગળ જેમ જેમ જોતો જાઉં. ક્યાં પગ્યા હતા આપણે? વાહ મારો બાપ, જેને જેને આ ભરોસા બેસી ગયા છે. પરિસ્થિતિ એ છે કે આ જેટલા ભક્તોના નામ લે છે, થોડું ખરાબ લાગશે બોલું, એ તો એની અનુભૂતિ કીધી છે ને, આપણી અનુભૂતિ શું, આપણે શું અનુભવવાનું, એની વાતો સાંભળીને બસ રાજી થઈ જાઓ, ના એ કેળે હાલવાની કોશિશ કરવાની. હમણાં સતત એક મારો પ્રશ્ન રહે છે, માણસો જ્ઞાનને અને વિજ્ઞાનને અલગ કરી નાખે. ના, જ્ઞાન વિજ્ઞાન ભેગું છે. જ્ઞાન એટલે તમને જાણકારી, અને એ જે જાણકારી છે એમાં પરિભૂત થવું એ વિજ્ઞાન.
એમાં સફળતા સુધી પહોંચી જવું, જે જાણકારી થઈ છે ત્યાં સફળતા સુધી પહોંચવું, વિજ્ઞાન એની વચ્ચેની જે પ્રક્રિયા ચાલે છે એનું નામ પ્રયોગશાળા છે. કેવા પ્રયોગ કર્યા છે મીરાએ, કેવા પ્રયોગ કર્યા છે નરસિંહ મહેતાએ, કે પરિસ્થિતિ જે પણ થાય પણ સંશોધનનું છોડવું નથી. મીરાબાઈને કેવી પરિસ્થિતિ, તમે કલ્પના તો કરો સાહેબ. મેવાડના મહારાણી જેનો ધણી રાણા ભોજ, ઇથી નાના રાણા વિક્રમ, ઇથી નાના રાણા ઉદયસિંહ, રાણા ભોજ બહુ સારા માણસ, પણ રાણા વિક્રમ ને એવું છે કે મોટા ભાઈને સંતાન થશે તો ગાદીએ ઈ બેસે, મીરા મેવાડમાં ન રહેવા જોવે. રાણા વિક્રમ મીરાભાઈ પગે લાગે, દિયરજી અમે ક્યાં એક કક્ષમાં રહીએ છીએ. રાણા વિક્રમના બેન કે ના ભાઈ, કાલ સંસારમાં આવવાનો વિચાર આવી જાય તો રાણા ભોજ પગે લાગે, તમે મીરાને હેરાન ના કરો. હવે શું કે ખબર, એમના બેન મોટા ભાઈ મીરા નાટક કરે છે, એને તમારી સાથે સંસાર નથી માંડવો ને, એનું નાટક કરે છે મીરાભાઈ, એટલે અલગ કક્ષમાં રહે છે, ભક્તિનો ઢોંગ કરે છે, પણ મોટા ભાઈ તમે રાજા છો, ક્યારેક કાન મંડાય. એના કક્ષમાં કોકે મળવા આવે છે, મારા કાને મેં સાંભળ્યું છે એના ઓરડામાં કોઈનો મેં અવાજ, કોઈને અરે વાત કરતા મેં મીરાને જોયા છે. બિલકુલ ખોટા નથી અહીંયા, પણ કાનમાં વહેમ છે, આંખમાં વહેમ આવે, કાનમાં વહેમ આવે, સ્પર્શમાં વહેમ આવે, તમે બીજાને કઈ રીતે અડો છો એના ઉપર ખબર પડી જાય. ભાષા છે કેવલા, એવું નથી કે જીભ જ બોલે છે, આંખ બોલે છે, સ્પર્શ બોલે છે. મોટા ભાઈના કાન ભંભેર્યા બાબા. રાણા ભોજ અડધીક રાતનો મજૂર ભાંગે છે, મીરાના દરવાજે કાન આપે છે. કોના પછવાડે કોણ કાન આપે છે એના ઉપર બહુ આધાર છે. કોણ કાન રાખે છે એના ઉપર બહુ આધાર છે, શું કામ કાન રાખે છે એના ઉપર આધાર છે. અને આજે રાણા ભોજે, મેવાડના રાણાએ ચિત્તોડના રાજમહેલમાં ને એમાંય મીરાના કક્ષમાં, રાઠોડની દીકરીના કક્ષમાં અડધીક રાતને ટાણે બાપુ કાન રાખ્યા છે. ગોવિંદ આવ્યો છે. મીરા રડી રડીને કૃષ્ણને કહે છે, તું મને હેરાન ન કરે છે, હું રડી રડીને થાકી જાઉં, પછી તું આવે છો, આવું તું શું કામ મારી સાથે કરે છે. આ શબ્દ રાણાના કાને અથડાવા અને દરવાજાને ખંભો મારો. દરવાજાનું તૂટવું કેવલ પ્રકાશ દેખાણો, કૃષ્ણનું નીકળી જવું. મીરાના મથમાં મૂર્તિ છે, મહારાજ મીરા મને માફ કરજો, હું વાતોમાં આવી ગયો, મારો રાણો મારી ઉપર વહેમ કરે, મારો ભોજ. મહારાજ માફ કરજો, જ્યાં વહેમ હોય ત્યાં હવે રહેવાય નહીં. બાપુ પહેલી વાર રાણા ને કહી ને મીરા મેવાડ છોડે છે, પહેલી વાર વૃંદાવન જાય છે. અહીંયા દુષ્કાળો પડે છે, દુશ્મનોના આક્રમણ થાય છે, પ્રજા ત્રાહીમામ થાય છે, અને એ સમયમાં કહેવા ગયો સાહેબ, ત્યારે મીરાના અનુયાયો ખૂબ હતા, પણ રાજ સામે શું બોલી શકાય, પણ સેલે બળવો કરે છે અનુયાયી, મહારાજ માફ કરજો, દુષ્કાળ પડે છે, બીમારીઓ આવી છે, રાજમાં આક્રમણો થાય છે, આ પ્રજા ઉપર પીડા આવી છે, એનું કારણ એ મેવાડમાંથી ભજન રહ્યું છે.
જાવી ભજન ને પાછું લાવો. રાણા ભોજ જાય છે વૃંદાવન જાય છે, સાધુ નો વેશ ધારણ કર્યો. મીરાએ જ્યાં કુટિયા બાંધીને રહેતા થયા ને આવીને કીધું ભિક્ષાન દેહી મહારાજ, શું આપું ભિક્ષામાં? હું તો ઠાકોરજીના મંદિરેલી પ્રસાદ લઈ લઉં છું, મારી પાસે થોડાક ફળ છે. ના મીરાબાઈ, હું માગું એ તમારે આપવાનું છે, નહીતર હું પાછો વયો જાય. ભિક્ષા લીધા વગર કોઈક પાછો જાય ને તો ભજન જાતું હોય છે, લાજતું હોય છે. ના મહારાજ, પાછા નહીં જવા દો. પણ પગે લાગીને એટલું કહું, મારી પાસે હોય એ માગજો, તમારી પાસે છે એ માગવું છે. કે તો માગી લો, આપો જળ. જળ મૂકે છે કે આપ જે કહેશો એ આપીશ. અહીંયા જળ મૂકવું, અહીંયા રાણાની આંખમાંની આહુડા ધારી થવું. ચિત્તોડ પાછા, રાણાજી આવેશમાં તમારી જેવો ન બનવું તો તમારી સુધી પોગી નો હોય કઈ મારાથી સર, તમારા સુધી પહોંચવા માટે. પછી આવે છે મીરાબાઈ, થોડોક સમય જાય છે, આક્રમણ થાય છે, રાણા ભોજનું અવસાન થાય છે, વિક્રમ ગાદીએ બેસે છે. પછી આ બધા ઝેરના કટોરા રાણા ભોજ નહીં સાહેબ, રાણા વિક્રમ મૂકે છે. માણસોને ખબર ન, માણસોને ખબર એટલે કે આમાં ઝેર છે. મીરાબાઈના માં પૂજામાં બેઠેલા અને ઝેરનો કટોરો મૂક્યો, મીરાબાઈ ધરીને પી ગયા. ઓલા માણસો બેઠા, હવે હું થઈ જોઈએ રાણાજીને, આપણે મહારાજ વિક્રમ ને કહેવું પડશે. બેઠા કાંઈ થયું નહીં, એ તો હાલતું હતું ભજન. મીરાબાઈ હવે પૂછે છે, કેમ તમે મને આચાર્યથી જોવો છો? મીરાબાઈ અમને માફ કરજો, કે એ ઝેર હતું, હે ઝેર હતું, અમને રાણાજી આપ્યું છે. કે તું શું કામ ચિંતા કરો છો, મને કઈ થયું? કે ના, તે કામ કરજો ને. કે રાણાજીને કેજો ફરી ઝેર મો મીરાબાઈ કરે છે પુકાર, જરને એ જીરવા જીવન મારો યાર, આજ મને એનો છે ઇતબાર. રાણાજીને આજ મારી આ પરિસ્થિતિ છે, મારો નાથ ઝેર પીવા આવ્યો, મારો નાથ સર્પના કરંડિયામાં ફૂલ બની લાવ્યો. હે પૂજ્ય તુલસીદાસજી, સ્વામીજી મને રસ્તો દેખાડો, મારે શું કરવું જોઈએ. પત્ર લખે છે મીરાબાઈ વિવેક પત્રિકામાં, તુલસીદાસજીની વિનય પત્રિકામાં આ પત્ર છે. અને પછી તુલસીદાસ જવાબ મોકલે છે, પિતા તજો પ્રહલાદ, વિભીષણ તજો ભાઈ, બલિ ગુરુ તજો ભરત તજી માઈ. એ મીરાબાઈ જેણે ભગવાનના ભજનમાં જે આળસ પડી તો વિભીષણે ભાઈ તજી દીધો, ભરતે માને તજી દીધી, બલિએ ગુરુને તજી દીધો, પ્રહલાદે પિતાને તજી દીધો. અબ તજી ગયો. પછી મીરાબાઈ દ્વારકા જાય, અને જેવા મીરાબાઈ દ્વારકા જાય, અહીંયા ફરીવાર આક્રમણ થાય, અને રાણા વિક્રમનું પણ મૃત્યુ થાય. અને ત્યારે વિક્રમ રાણાથી નાના ઉદયસિંહ
એની 11 વર્ષની ઉંમર હોય છે. અને એ જ રાજની દાસી પન્ના થાય એનો 11 વર્ષનો દીકરો હોય છે, બેયને ઘેન આપે છે બાઈ. અને ઉદયસિંહની કક્ષમાં પોતાના દીકરાને હુમડાવી ઉદયસિંહને કરડિયામાં નાખી અને ભાઈ કુંભલગઢ વહી જાય છે. અને ઉદયસિંહને કુંભલગઢ મોટા કરે, ત્યાં પરણાવે જયવંતાબાઈ સાથે, અને એનું સંતાન થાય મહારાણો પ્રતાપ થાય છે. અને એ રાણો 11 વર્ષનો થાય, ચિત્તોડ કબજે કરે. અને એમાં ફરતો 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 આ મીરાબાઈ ના કક્ષ પાસે આવીને ઉભો રહે છે અને પોતાની માને કહે છે કે માં આ કક્ષ કેમ બન હોય છે. અને તેથી માં જયવંતાબાઈ કહે છે કે મોટી માનો કક્ષ બેઠા અમે રાઠોડ ની દીકરીઓ કરિયાવરમાં કૃષ્ણને લઈને આવીએ છીએ. આખી વાત કરે કે આ રીતે માં અત્યારે ક્યાં છે કે દ્વારકા. તો માં અમારી આપણી ભેગા હવે ન રહી શકે. ઘણા કે રાણોજી તેડવા ગયા દ્વારકા, કોણ રાણો? રાણો પ્રતાપ જાય. બહુ મોટી વાત છે, પણ પ્રતાપ મળે છે ત્યારે. માની ઉંમર તો 100 ની 12 હોય છે. માં આવ પ્રતાપ બેટા, માં મને દીક્ષા દે. ત્યારે ઘટના બની ગયેલી, 11 વર્ષે બેરમ ખાન ને હરાવે છે રાણો પ્રતાપ. અને એને પછી બેરમ ખાન એના બાલ સખા મિત્રો, એમાં કૃષ્ણા કરીને દીકરી, એને બેરમ ખાન એવી હાલતથી મારીને પેટીમાં બંધ કરીને મોકલે છે બીજા બે સખાઓને. અને એનો અગ્નિ સંસ્કાર હજી કર્યો જ હોય છે રાણે. અને ત્યારે એને પ્રતિજ્ઞા લીધી હોય કે આજ પછી રાણો હથિયાર નહીં લે, મારા મેં બાળ સખાઓ ગુમાવ્યા, માં મને દીક્ષા આપો. મીરામાં કહે છે તારી રક્ષા હું કરીશ, તારે દીક્ષાની જરૂર નથી, તો માં પાછા ઘરે આવો. અચ્છા હોવા પ્રતાપ આપને ઘર કા પતા ચલા દીખા દે, અબ્બુ જે ઘર જાના ચાહીએ. જે માં રોજ મૂર્તિ રાખતા કૃષ્ણની આ રહી પ્રતાપને આપે છે. હાલનું જે મંદિર આપણું દ્વારકા, એ દ્વારકા મંદિરમાં માં જાય છે. રાણા પ્રતાપને એમ કે માં કાંઈક વસ્તુ લેવા ગયા છે, આગળ આવશે. દીવ ઉગી ગયો, પ્રોટ્યુ થયું, વહેલી આરતીમાં જ્યાં પૂજારી આવે છે આખા મંદિરમાં માં દેખાતા નથી. કૃષ્ણ કહે છે મીરા મારામાં સમાઈ ગયા છે. કહેવાનો મારો અર્થ, એ રસ્તો એને લીધો છે. એમાં કેટલાક ભક્તોની વાતો કરીએ પણ વાત એટલી છે, એમાં આપણને શું અસર થાય? બસ એ કેડે ચાલીએ એનો અર્થ એ કે દ્વારકા વાળો સાંભળે તો છે,